અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। एक समय जयरे मांगरोळ अने उमरपाड़ा तालुको एक ज हतो त्यारे आखा देश में एक ज तालुका में चालती एकमात्र कोसंबा उमरपाड़ा नेरोगेज ट्रेन हती। जो कि समय साथे तालुकानु विभाजन थयुं अने मांगरोळ अने उमरपाड़ा तालुका अलग अलग थया। गायकवाड़ी स्टेट समय आ ट्रेन शुरू करवामां आवी हती अने त्यारथी अविरत आ ट्रेन चाली रही हती, परंतु 2019 लोकसभानी चूंटणीना थोड़ा समय पहला ज आ ट्रेन बंद करी देवामां आवी हती। जो कि हाल ज सरकार द्वारा तमाम नेरोगेज ट्रेनों ने हमेशा माटे बंद करवानो निर्णय लीधो छे, जेने लईने आज रोज मांगरोळ तालुका कांग्रेस समिति द्वारा ट्रेन फरीथी चालू थाय ते माटे राज्यना राज्यपाल ने मामलतदार थकी आवेदन पत्र पाठव्यु हतु। अमे मांगरोळना मामलतदार श्री ने आवेदन पत्र आप्यु छे, जेमां आवेदन पत्र में अमारे उमरपाड़ा थी कोसंबा सुधी अंग्रेजोना समय थी आ ट्रेन जे चालती हती, ए ट्रेन भारतीय जनता पार्टी सरकार आवी त्यारथी ए ट्रेन बंद करवामां आवी छे। एवी रीते आदिवासी विस्तार में ज्यां पण ट्रेन चालती हती ए तमाम ट्रेनों बंद करी देवामां आवी छे। अने आजे ज्यारे आ नानी रेलवे हती ए नाना नाना फेरिया वेपारीओ आदिवासी गरीब लोकोनी रोजी रोटी एमांथी मळती हती, उमरपाड़ाथी सवारे कोसंबा तरफ सूरत तरफ गमे त्यां जई शकता हता, त्यारे आ ट्रेन बंद करीने આજે આજની સરકારે જ્યારે વિકાસની વાત કરે છે, ખરેખર આ વિસ્તારના આદિવાસી હોય નાના ફેરી હોય તમામનો વિકાસ રૂંધી દીધો છે, જેના માટે આજે અમે આ આપણે આવેદનપત્ર આપ્યું છે। અને જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે લોકસભાના સદસ્ય શ્રી પ્રભુભાઈ વસાવાએ લોકોને એવા વચનો આપ્યા હતા કે જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે આ ટ્રેન ચાલુ કરાવવાના છીએ, એ ટ્રેન ચાલુ થવા માટે સર્વે માટે પૈસા પણ ફાળવી દીધા છે અને ટ્રેન ચાલુ થશે એમ કરીને લોકો પાસે મતો લઈ ગયા છે અને એ લોકો સત્તામાં બિરાજમાન છે, અને ત્યાં જઈને આ લોકોની માગણી અમારી જે હતી એ માગણીને ધ્યાનમાં રાખી નથી અને આ લોકો આ લોકોના હિતમાં કામ કરવાના બદલે ખોટા વચન આપીને સત્તામાં બેઠા છે, એમની સામે અમારો વિરોધ છે। અને આ જે રેલવે છે એ ખરેખર ફરી ચાલુ થાય એવી અમારી આ વિસ્તારના તમામ લોકો વતી માગણીને લાગણી છે, જે ધ્યાનમાં રાખવામાં આવશે એવી અમે રાજ્યવાસીને અપીલ કરીએ છીએ। અને અમારી આ જે માગણી છે સ્વીકારમાં ના આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જલદ પગલાં લેવા માટે આજે અમે વિદિત કરીએ છીએ સરકાર છે। ઉમરપાડા અને માંગરોળ તાલુકા માટે આ ટ્રેન જીવાદોરી સમાન હતી। આદિવાસી વિસ્તારમાંથી નોકરી ધંધાર્થે કીમ કોસંબા સુરત સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં આવતા લોકો માટે ટ્રેન જીવાદોરી હતી। સવારે નોકરી પર આવીને સાંજે કામદારો પરત ઘરે જઈ શકતા હતા, પરંતુ સમય સાથે ટ્રેનની ઝડપ વધવાને બદલે ટ્રેકની યોગ્ય જાળવણીના અભાવને કારણે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 15 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ, જેથી મુસાફરોની સંખ્યા ઘટવા લાગી અને આખરે સરકારે બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો। જો કે કોંગ્રેસ માંગ કરી રહી છે કે આ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવે। મુસાફરોની સંખ્યા ઘટી જતા વર્ષ 2019માં આ ટ્રેન કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી। જો કે 2019ની ચૂંટણીના પ્રચારમાં સંસદ પ્રભુ વસાવા દ્વારા આ વિસ્તારના લોકોને ટ્રેન ફરીથી ચાલુ થશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી અને સર્વે માટે બજેટ મંજૂર થયું હોવાનું પણ કહ્યું હતું, પરંતુ હાલ અચાનક જ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી આ તમામ નેરોગેજ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે કે મારા વિસ્તારમાં કોસંબાથી ઉમરપાડા નાની રેલવે લાઇન અત્યારે કાર્યરત છે, ત્યારે ખૂબ અગવડ સગવડ પડે છે, એટલે મંત્રી સાહેબને રેલવે મિનિસ્ટરને રજૂઆત કરતા એમણે ગેજ કન્વર્સેશન માટે આ ગયા બજેટમાં એને સર્વે માટેનું બજેટ લેવડાવી દીધું અને ઉમરપાડાથી નંદુરબાર સુધી ટ્રાઇબલ પટ્ટી છે, આવનાર વર્ષોમાં જો અહીંથી રેલવે લાઇન શરૂ થાય તો એક યા બીજી રીતે તમામ વર્ગને તમામ સમાજને આ રેલવે લાઇન ખૂબ જ ઉપયોગી બને, તો એના માટે પણ કેન્દ્ર સરકારે એક સર્વે માટેનું બજેટ એને ફાળવી દીધું છે। જગદીશ ભરવાડ, D9 ન્યૂઝ, માંગરોળ।